नमस्ते विद्यार्थी मित्रों, नमस्ते मित्रों, मैं वासुदेव विद्यालय यूट्यूब चैनल ना मेरी गुरु जी आपको स्वागत करूं जो सेमेस्टर बीजू लेक्चर नंबर 26 धोरण 2 शिक्षण का लगा एमा आपने नवमो पाठ छे पोपटे खाती आकी के आमा आपने पाठ ની સમજૂતી તો થોડી કર લીધી જે આપણે અગાઉ સમજી ગયા એના પછી જુદા જુદા અક્ષરની ઓળખ શબ્દને ઓળખવા વાક્ય બનાવવા પછી ચિત્રમાં રંગ પૂરવો એ બધું આપણે गुलाबी कलर शब्द अक्षर गुलाबी कलर अक्षर जुदा जुदा शब्द गुलाबी अक्षर ने भेगा कर नव शब्द बना પછી મંદિરે દેવદર્શને જાય પછી ત્યાંથી જઈને ધ્વજા ચડાવે
કે ભારતના બધાઈ યાત્રાધામ જેટલા દેવ દર્શનના સ્થળો છે એ બધા સ્થળો છે આ બધાઈ જોઈ લીધા છે. એમ કે એને ભણવામાં તો જરાય રસ હતો નહીં, ભણવું તો એને ગમતું નહોતું, એને આવા બધા શોખ જ એના પૂરા કરવા હતા, એટલે એ બધે ફરી પણ લીધું એને. પછી શું કહે કે ભગો ભણતરમાં કાચો પણ ભણતરમાં કાકો બન્યો. એમ કીધું એ કે ભગો ભણતરમાં તો કાચો હતો પણ ભણતરમાં એ પાકો બની ગયો. ઘણા લોકો છે એમ કહેતા હોય કે ભણ્યા પણ ગણ્યા, ભણ્યા પણ ગણ્યા નહીં, બરાબર એવું બોલતા હોય. તમે કોઈ સાંભળ્યું પણ હશે એમ કે અમુક લોકો છે ને એ ખૂબ જ ભણે પણ એને જે આપણા જીવનમાં આપણને ઉપયોગી વસ્તુ હોય, જે માહિતી હોય એના વિશે એને કઈ સમજ જ ના હોય, એટલે લોકો એમ કે ભણ્યા પણ ગણ્યા નહીં એવી કહેવત છે. તમે કદાચ સાંભળ્યું પણ હશે, એનો અર્થ એવો થાય કે અમુક લોકોને ખાલી ભણવામાં જ રસ હોય પણ આ આપણી આખી દુનિયામાં આપણી આજુબાજુ બધું શું બને છે તેનો એને ક્યાંક કંઈ ખ્યાલ જ નથી હોતો. તો આપણે ભણીએ છીએ તો સાથે સાથે ગણવું પણ જોઈએ, બરાબર. તો આ આખો તમને જે પેરેગ્રાફ ટકરો આપેલો છે એમાં તમને ભ, ય, ધ અને ફ આ ચાર અક્ષર છે એ અક્ષર આમાં જ્યાં આવતા હોય ત્યાં ગુલાબી કલરથી લખેલા છે. તો તમારે ફકરો વાંચતું જવાનું અને અહીંયા તમને નીચે આમ આવી રીતે જુદા જુદા ભાગ પાડીને બોક્સ બનાવી દીધા છે. એમાં ભ વાળા શબ્દ બધા ભની નીચે લખવાના, ય વાળા શબ્દ યની નીચે લખવાના, એવી રીતે શબ્દ અહીંયા લખી ફકરામાંથી. અને ભ વાળામાં તમને અહીંયા કીધું છે આમાં રંગ પૂરવાના છે, રંગ પૂરવાનું નથી કીધું પણ જુદા જુદા કલરથી આપ્યા છે એટલે બધા શબ્દો અક્ષર તમને અલગ પડેલા દેખાય. તો આ વર્ક તમારે તમારી બુકમાં કરી લેવાનું.